મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 7/9/2020 અને સોમવારના દિવસે આપની ખાસ રોજાતની અંદર. મિત્રો આપની આજુ છે, વાત કરવી છે રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોએ આજે તમે બધી ચિંતાઓને છોડીને હળવા મૂળમાં રહેશો. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મનોરંજન અને મળવામાં સમય પસાર કરશો. યુવા પોતાના કરિયરને લઈને ચોક્કસ રીતે ગંભીર રહેશે. સંયુક્ત પરિવારમાં પોતે થોડી તકલીફનો અનુભવ કરશે. વાત કરીશું વૃષભ રાશિની. હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે વધુ સારું સાબિત થઈ શકે એમ છે. તમારી ભાવુકતાના કોઈ ફાયદો ઉઠાવી ના જાય તેનું ખાસ આજના દિવસે ધ્યાન રાખો. આજે સમય મોજ મસ્તી અને મનોરંજન માટે છે. આજના દિવસને ચોક્કસ રીતે યોગ્ય રીતે વર્તો. વાત કરીશું મિથુન રાશિની. આજે મોટાભાગનો સમય ચોક્કસ રીતે આપ સારી રીતે પસાર કરશો. તમારા જીવનમાં વ્યક્તિગત ને વધારવા નિખારવામાં આપ આજનો દિવસ પસાર કરશો. તમારી પ્રભાવશાળી વાણી અને એમની ઉપર સારો પ્રભાવ પડશે. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. વાત કરીશું આજના દિવસે અહીંયા કર્ક રાશિની. આજે પૂર્ણ મન સાથે ઘરના બધા સભ્યોની જરૂરિયાત પૂરી કરવામાં સમય પસાર કરવું. ઘરનું વાતાવરણ સારું જણાયેલું રહેશે. કામ વધારે રહેવાના કારણે તમારા ઘરમાં વધારે સમય પસાર કરી શકશો. ને વાત કરીશું સિંહ રાશિની. આજના દિવસે નજીકના મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર થશે. આ સમય તમારા લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરમાં સુધાર સંબંધિત યોજનાઓ પણ વધશે. ખોટી ગતિવિધિઓમાં વધારે ખર્ચ થવાની શક્યતાઓ છે. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. તમારા આદર્શ લોકો પ્રત્યે સહયોગની ભાવનાઓના કારણે તમે સમાજમાં યોગ્ય સન્માન પ્રાપ્ત કરી શકશો. આધ્યાત્મિકતા ગતિવિધિઓમાં વધારે પડતો રસ રહેશે. બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત થવાના કારણે વ્યક્તિગત કામ અટકી જશે. વાત કરીશું આજના દિવસે અહીંયા તુલા રાશિની. થોડા સમયથી તમે અંદર વધારે ઉર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યા છો, જેના કારણે તમારા કાર્યનું યોગ્ય સ્વરૂપ આપવામાં આપ સક્ષમ રહેશો. તમારી મહેનતનું પરિણામ થોડું મોડું મળશે પણ ચોક્કસ સારું મળશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. બીજા લોકોની ભૂલોને માફ કરવી એ તમારા સ્વભાવની મુખ્ય વિશેષતા છે. આ વિશેષતા તમારા માટે ભાગ્યોદય સાબિત કરશે. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ચોક્કસ તેની રૂપરેખાને જાણી લો. વાત કરીશું આજના દિવસે અહીંયા ધનરાશિની. આજે તમારા મનમાં નવી યોજનાઓ બનશે, જે ઘરમાં વ્યવસાય બંને માટે સાબિત યોગ્ય રીતે થઈ શકે એમ છે. એના ઉપર તરત અમલ કરવાનું ચોક્કસ સ્ટાર્ટ કરી દો. ઘરમાં સગા સંબંધીઓનું આગમન ચોક્કસ થશે અને તમારા મનમાં આનંદ વ્યક્તિત થશે. અહીંયા વાત કરીશું મકર રાશિની. તમારું કર્મ પ્રધાન રહેવું જરૂરી છે. તમારા ભાગ્યનું નિર્માણ કરશે તેમને યોગ્ય ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત થશે. ઘરમાં પણ અનુશાસન અને વ્યવસ્થા જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશો. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. તો પોતાને વધારે ઉર્જાવાન અનુભવ આપ ચોક્કસ કરશો. બધા જ કાર્યને તરત પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યોનું આયોજન પણ સંભવ છે. આર્થિક સ્થિતિ કરતાં પહેલાં વધારે સારી જળવાઈ રહેશે. કોઈ પણ નિર્ણય લેવામાં આપ ચોક્કસ પરેશાન થશો. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. ગ્રહ ગોચર આર્થિક દ્રષ્ટિએ પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે. તેનો ભરપૂર ઉપયોગ થશે. લાભના અન્ય ભાગ પણ મળી રહેશે. તમારી મહેનત અને પરાક્રમના બળે કોઈ પણ મુશ્કેલ કાર્ય આજના દિવસે પૂર્ણ થઈ શકે એમ છે. ઘરના કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય આજના દિવસે બગડી શકે એમ છે. હોસ્પિટલમાં જવાનો યોગ બનશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના જાતકો વિશે. મિત્રો આજના દિવસે ભાદ્રપદ માસનો કૃષ્ણ પક્ષ છે અને આજના દિવસે પાંચમની તિથિ છે. આજના દિવસ જેના પિત્રો પાંચમની તિથિએ સ્વર્ગની અંદર ગમન કર્યું હોય તે લોકોએ આજના દિવસે તેમને યાદ કરી અને તેમની કાગ વાસ આકાશ માર્ગની અંદર ધાબા ઉપર જઈને નાખવાની છે. ગાય અને કૂતરાને ભોજન કરાવી અને તે પિત્રોને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરાવીશું મિત્રો. અને તેવા પિત્રો માટે આજના દિવસે સારા યોગ્ય પૂર્ણ કરીશું. બાળકોને મિષ્ટાન, ગરીબોને વસ્ત્રનું દાન તેમજ ગરીબોને સારું મિષ્ટાન આપી અને ચોક્કસ સારા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો પિત્રો આપણને હંમેશા સારા આશીર્વાદ પ્રાપ્ત કરાવતા હોય છે. લક્ષ્મી, સંતાન, સંપત્તિ અને સારા સંસ્કારોના તો ચોક્કસ આ માસની અંદર આપણે અમૂલ્ય આશીર્વાદોની પ્રાપ્તિ કેમ ના કરીએ. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે દરરોજ આપ આ જોતા રહો ZSTVની ચેનલને. વધુમાં વધુ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. જય ગણેશ, ઓમ નમઃ શિવાય. We'll be right back.
We'll be right back.